પાડોના બધા એમ કે તમારી હિંમત છે, તમે સુરતની અંદર આમ ત્રણ છોકરા લઈને આવ્યા એમ. પણ મેં કીધું કઠણ તો થવું પડે, ભગવાને આપણને જીવ આપ્યો છે તો એ તો હોય ગયા છે, પણ આપણે જ કરવું પડશે ને ભાઈ. બેન, મારું નામ પોપટભાઈ છે અને તમારું નામ શું જણાવ્યું તમે? ભાવનાબેન જેઠાભાઈ ખોરાશે. ભાવનાબેન, ઓકે. તો ભાવનાબેન, તમે જોકે ઘણી વખતથી ફોન કરતા હતા અને અમારે આવવાનું થોડુંક અનુકૂળ નહોતું થતું, એટલે તમારા ફોન આવવાથી અમારી તમારે ત્યાં સર્વે પણ થયો અને આજે તમારી મુલાકાતે આવ્યા છીએ. ઘણા બધા લોકો આપણને જોવે છે અત્યારે, તો તમારા પરિવારમાં કોણ કોણ છે અત્યારે? અહીંયા બે દીકરીઓ અને એક દીકરો જેટલા જ રહ્યા. ઓકે, તો બીજું મારા ભાઈને શું થયું હતું? એને ડાયાબિટીસ હતી અને ત્રણ ચાર વાર અમે દવા કરાવી, 4-5 લાખની દવા કરાવી, બધા એના કસરા પોતાને ઠામડા ઉટકી. ત્યાં દેહમાં પટેલનું ગામ હતું, ત્યાં કસરા પોતા કરતી. અને ગામનું નામ શું છે તમારા? અમારા ગામનું નામ મવા પાસે મોટી વડાય. મોટી વડાય, ઓકે. તમને કોઈની પાસે આપણે કીધું નથી ને એ કાંઈ કોઈ પૂછતા નથી ભાઈ, આપણે એને કાંઈ પૂછ્યું નથી અમને કોઈ દિવસ. એટલે અમારી રીતે અમે પછી એક ભાઈ પટેલના છે ને, અમે એને ભેગા રહેતા હતા, એણે અમને કીધું તમે અહીંયા આવી આવો ને બેન તો છોકરા સુધરે એમ. પછી અમે આવી આવ્યા, એને 2 મહિનાનું ભાડાનું મને કીધું, 2 મહિનાનું બેન ભાડું ભરી દે, થોડું ઘણું અમને કરિયાણું નાખી દીધું છે. 1 મહિનો 6 અમે આવ્યા. હજી તમારે 1 મહિનો? હા, 1 મહિનો સુરતમાં. સુરત તકલીફ બધી ભાઈ, પણ હું કરીએ. આ જો 1 મહિના તો અહીંયા આવી તો ચિકન ગુન્યા જોશે. તો એ ભાઈ મને 2000 રૂપિયા આપ્યા ને દવા લઈ આવી. એ પટેલના ભાઈ છે ને, એણે દવા લેવાના પણ પૈસા નહોતા. નહીં, દવા લેવાના એની હું કરીએ. કુટુંબ બધા હોય પણ આપણે કોઈ પાસે તો મગાતું નથી કે મને તમે આપી જાઓ, ઘેર આવીને પૂછવા આવે, પણ હજી કોઈ આવ્યું નથી. ચોથું વર બેસી ગયું છે, કોઈ પૂછ્યું નથી. અને મારી તો એક જ દેર છે ભાઈ, હવે એને નાના નાના 2 છોકરા છે, 5 વર્ષનો છે અને 8 વર્ષનો છે. બેન, હવે સમાજની અંદર દરેક વ્યક્તિ રહેતા હોય છે, હું પણ એક સમાજનો હિસ્સો છું અને જોકે દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ સાથે લડતો હોય છે, પણ એક જગ્યાએ દરેક વ્યક્તિ નથી પહોંચી શકતો, પણ આજે લોકોના સહકારથી પણ આપણે એટલું કરી શકીએ છીએ. માવતરને ઘેરથી આપે, પણ ત્યાં મા હતા મરી ગયા, મા બહુ આપતા. બાપુ બિચારા ત્રણ ભાઈઓ છે કામ કરે, હું આપે બિચારા, ત્રણ ભાઈઓ ખેતી કામ કરે, ભાગવું આવે. તો એ 6 મહિના મને ત્યાં રાખી, હમણાં એવી વહી આવી હું 1 મહિના દી. બધા એનું તો ત્યાં કાયમ કેટલું આપણે ઓલું કરવું એનું તે, એટલે અમે અહીંયા વહી આવ્યા. કીધું ધીમે ધીમે છોકરા કામે સડી જાય ને, પછી આપણું કાંઈક ભગવાન સામું જોહે એમ. તમારી અંદર હિંમત છે, તમારા દીકરા દીકરીઓ પણ સમજદાર છે. પાડોના બધા એમ કે તમારી હિંમત છે, તમે સુરતની અંદર આમ 3 છોકરા લઈને આવ્યા એમ. પણ મેં કીધું કઠણ તો થવું પડે, ભગવાને આપણને જીવ આપ્યો છે તો એ તો હોય ગયા છે, પણ આપણે જ કરવું પડશે ને ભાઈ. કઠણ થઈને કરીએ, ચિકન ગુન્ય તો એવું મશીન શીખવા જાઉં. એ પટેલના માસી કે તમને જે થાય ને માસી તમે કરો, તમ તાર તમને હું 2000 રૂપિયા તો હું શીખતા શીખતા દે એવું કીધું મને. તમે રડશો નહીં બેન, તમારા દીકરા અને દીકરીઓ પણ બહુ સમજદાર છે અને આજે તમારી આ વેદના છે સમજી શકીએ છીએ કે તમારે ઘણી બધી મુસીબતનો સામનો તમે કર્યો છે અને તમારી અંદર હિંમત છે, ત્યારે જ તમે અહીં સુધી પહોંચી શક્યા છો. પછી ભાઈ મારે અડધી ભાખરી કરી આખી નથી, પણ હું ઈમાનદારીથી જિંદગી જીવી, ભલે અમે બાબર રહ્યા કેનાથી બાબર સહી, પણ મારે ઈમાનદારીથી જિંદગી જીવીશ. બધા કહેતા હોય કે સુરત વહી ગઈ, નામ વહી ગઈ, પણ આપણે અડધો જ ખાવો છે ભાઈ, આખો નથી ખાવો. પણ આપણે જિંદગી હારી જીવીને આપણા છોકરાની જિંદગી સુધરે ભાઈ. આપણે એવી મુસીબતથી આપણે એવું નહીં કરવાનું, એ વ્યાઈ જશે તો આપણે છોકરા મોટા કરવા પડશે. સાચી વાત છે, નકર મેં દવા કરાવી કરાવી એને, પણ 2 કિડની ફેલ થઈ ગઈ હતી ભાઈ. મારી કિડની મેં ફિટ કરવાની કીધી, પણ ડૉક્ટરે કીધું તો બેન તમારા છોકરાનું કોણ, તો તમે કોઈ ન રડો તો તમને ખાવા કોણ આપે. વાંધો નહીં ચાલો. અને હવે તમે મતલબ શું કરવા માંગો છો? એટલે શું તમે મશીનની સહાય આપતા હોય તો ભાઈ મશીનની સહાય આપો, કોક કરિયાણું કે કીટ થોડું ઘણું. હા, તો અમારી ગાડી પાટે ચડી જાય, તમારે જેવું કોઈ ભગવાન નહીં બીજું. એટલે તમારે અત્યારે મશીનની જરૂરિયાત છે? મશીનની તો મશીન કરું હું કામ આયા એમ. બરાબર, ચાલો કઈ વાંધો નહીં. જો કે અમે લોકોના સાથ સહકારથી ઘણી બધી બહેનોને, ઘણા બધા માતાઓને, ઘણા બધા ભાઈઓને અમે સહકારરૂપ થતા હોઈએ છીએ,
પણ આજે તમારો આ સેવા કરવાનો અમને મોકો મળશે તો અમારી માટે સૌથી મોટી સેવા થશે. મારી સાથે ચાલો, તમારે જેવું પણ મશીન જોવો છે હું મશીન તમને લઈ આપીએ છીએ હોને. અને ચાલો, જે દુઃખના દિવસો તમે જોયા છે ભગવાન કરે એવા કોઈ બીજા વ્યક્તિને ના જોવા મળે. તમારે જેવું કોઈ ભગવાન નહીં ભાઈ, બીજું નહીં. નહીં, બસ બસ ભગવાનના આદેશથી જ અહીં સુધી પહોંચીએ છીએ. મશીન જોવો છે હું મશીન તમને લઈ આપીએ છીએ હોને બેન. ચાલો મારી સાથે. તો ચાલો દોસ્તો, બેનને જે પણ કંઈ જરૂરિયાત છે એમને પૂરી કરીએ. અને ઘણી બધી પ્રોબ્લેમ હોતી હોય છે જીવનમાં, પણ તકલીફોનો સામનો તો કરવો પડે છે. આપણે માણસ છીએ તો એકબીજાની મદદ કરીએ. અવારનવાર એક જ વસ્તુ બતાવીએ છીએ કે હિંમત ક્યારે હારવાની નહીં, કંઈક શીખવાની જરૂર છે કે પરિવાર કેવી રીતે પોતાના જીવન સાથે અત્યારે લડીએ છે, સમય સાથે પોતાનો સમય પસાર કરે છે. તો એક માણસ છીએ તો એની મદદ કરવી જોઈએ. તમે પણ તમારી આસપાસ લોકોને હેલ્પ કરો, જેના થકી કોઈ એકબીજા વ્યક્તિને સહારારૂપ થઈ શકીએ. આજનો એપિસોડ પૂરો જોવો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. થેન્ક યુ સો મચ. ચાલો બેન મારી સાથે. તો દોસ્તો, ફાઇનલી બેનને જેવું પણ મશીન જોતું હતું એવું મશીન આપણે લેવા માટે આવી ગયા છીએ. અને બેનને હજી નવા નવા છે એટલા માટે હજી થોડા ટાઈમથી તે મશીન શીખતા હતા, તો એમને આ મશીન જરાક એમને પસંદ આવ્યું છે જે આપણે હંમેશ માટે આપીએ છીએ, અંદર મોટરનું અને સારી લેટેસ્ટ કંપનીનું. તો બરાબર કેવું લાગ્યું બેન તમને મશીન? સરસ છે. ચલાવ્યું જાણશો કે બીજી ઘણી બધી કંપનીના પણ છે, જો તમારે એ જોતું હોય એ પણ તમને બતાવીએ. કાંઈ વાંધો નહીં, સારું છે. હે, સારું છે, ચલાવી શકશો ને? ચાલો કાંઈ વાંધો નહીં. હમણાં તમારો એડ્રેસ ને બધી વસ્તુ લખાવી દેજો, તમારી ઘરે મશીન ડિલિવરી થઈ જશે. અને આજે તમને જે આ મશીન માટે જેમણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સોનલબેન અને કૃપાબેન પરમાર તરફથી આજે તમને મશીન ગિફ્ટ મળી રહ્યું છે. એનો આભાર અમારી તરફ. બસ બસ બેન, ચાલો કાંઈ વાંધો નહીં. મહેનત કરવાનું જાણો છો તમે, તો હંમેશને માટે ભગવાન તમારી સાથે. મહેનત કરીને છોકરા મોટા કરવા જ પડશે ને ભાઈ. ના ના, બિલકુલ બિલકુલ. તો આજે સોનલબેન અને કૃપાબેન તરફથી આજે તમને આ મશીન ભેટમાં મળી રહ્યું છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે દોસ્તો આજે બંને બહેનો તરફથી ને એમના ખાસ પૂરા પરિવાર તરફથી આજે આ મશીન એમને આપણે ભેટમાં આપી રહ્યા છીએ બેનને. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો બેન, મશીન માટે તમારો એડ્રેસ ને લખાવી દો, હમણાં તમારા થોડા ટાઈમની અંદર ઘરે ડિલિવરી થઈ જશે. ઓકે, ચાલો ચાલો દોસ્તો, એપિસોડ કમ્પ્લીટલી જોવો અને શેર કરો તમારા દરેક ગ્રુપની અંદર. થેન્ક યુ સો મચ. મશીન પણ આવી ગયું છે અને કૃપાબેન અને સોનલબેનનો ખૂબ ખૂબ આભાર કે એણે આવી રીતે મદદ કરી. અને જે બેનને જરૂરિયાત છે ખરેખર, તો એ બેનને પણ મદદ મળી ગઈ કૃપાબેન અને સોનલબેન થ્રુ. તો કૃપાબેન અને સોનલબેનનો ખૂબ ખૂબ આભાર, અને ભગવાન એને ખૂબ આપે અને ખૂબ એના જીવનમાં ખુશી આવે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. થેન્ક યુ. બેનને જેવું પણ મશીન જોતું હતું મશીન ઘરે પણ આવી ગયું છે. તમે આ બાજુ જોઈ શકતા હશો કે આજે જે પણ કંઈ કરીએ છીએ તમારા દરેક લોકોના સાથ અને સહકારથી, અને આજે ખાસ કરીને બેનની માટે જેમને સપોર્ટ કર્યો છે ખાસ કરીને મશીન લેવા માટે, તો સોનલબેન અને કૃપાબેન પરમાર અને એમના પૂરા પરિવાર તરફથી આજે એક મશીન માટે અમને સપોર્ટ કર્યો છે અને એક બીજા પરિવાર માટે પણ એમને સપોર્ટ કર્યો છે. અને થેન્ક યુ સો મચ, તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે આ કાર્ય માટે અમને નિમિત્ત બનાવો છો અને અમને આ કાર્ય માટે પ્રોત્સાહિત કરો છો. ન હોય તમારે મહેનત કરવાની છે. આ તમને કોઈ એવી મદદ નથી કે તમને લાચાર બનાવીએ છીએ, આ તમને આગળ વધવા માટેનું એક લોકોના સાથ અને સહકારથી તમને એક સહકારરૂપ થઈએ છીએ. અને તમને લાચાર કરીને અમને કાંઈ વધારે નથી ઉઠવાનું, પણ બસ બસ બેન રડવાનું ના હોય. કાંઈ હિંમત નો હારી ભાઈ, પણ કઠણ કેટલું થવું, કઠણ થઈ પણ નથી થવાતું કઠણ.
રાશન છે અથવા ભાડું ભરવાનું બાકી છે તો એ તમે તમામ વસ્તુ જ્યાં સુધી તમારું ઘર રાગે ના પડી જાય, તમારું કામ ધંધો રાગે ના પડી જાય ત્યાં સુધી તમને એ સપોર્ટ પણ કામ લાગશે. અને એ સપોર્ટ જેમણે કર્યો છે એમનું નામ છે રવિભાઈ સોવટિયા અને એમના પૂરા પરિવાર તરફથી આજે તમને એ 10,000ની મદદ કરીએ છીએ. મને બેન ચાલો તો હવે રજા લઉં છું, તમારું ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. તો ચાલો દોસ્તો, આજે જે પણ કાંઈ બેનને સેવા કરવાનો અમને મોકો મળ્યો અને આજે ખાસ કરીને આજે મશીન માટે જેમને સપોર્ટ કર્યો એવા કૃપાબેન અને સોનલબેન પરમાર અને એમના પૂરા પરિવાર તરફથી અને બીજા 10,000ની જે મદદ કરી છે એવા રવિભાઈ સોવટિયા તરફથી પણ ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ તમને પણ, કે આજે તમે એટલા પરિવાર માટે થોડા ઘણા સહકારરૂપ થઈ રહ્યા છો. બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપજો દોસ્તો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. અને બીજી વાત તમને કહેતા બેન ભૂલી ગયો છું કે હમણાં થોડા દિવસની અંદર છે ને તમને જેવી રીતે મશીન મળ્યું છે તો એક સાથે અમે મશીન અને દુકાન એક સાથે બહેનોને અને ભાઈઓને આપવાના છીએ, તો એ પ્રોગ્રામમાં તમારે અવશ્ય આવવાનું છે. કઈ વાંધો નહીં. મને બેન તમારી ઘરે ઇન્વિટેશન આવી જશે તો ચોક્કસથી પધારજો અમારા કાર્યક્રમમાં, જેની અંદર તમને જેવી રીતે મળ્યું છે એવી રીતે બીજી બહેનોને અને બધા ભાઈઓને પણ અમે દુકાન ડોનેશન રૂપે આપવાના છીએ. તો આવશો તમે? બસ બસ ચાલો કાંઈ વાંધો નહીં, એમની તારીખ હું તમને થોડા દિવસમાં જણાવી દઈશ. ઓકે બેન. તો ચાલો દોસ્તો તમે પણ આવવાનું ભૂલતા નહીં પ્રોગ્રામની અંદર. અમારો આ પ્રોગ્રામ બીજી વખત થઈ રહ્યો છે તો તમે ચોક્કસથી પધારજો, તમારું આગમન અમારી માટે ઘણું બધું પ્રોત્સાહન આપશે અમને. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. ચાલો બેન હવે રજા લઉં છું. જય માતાજી. જય માતાજી.